કાર્યોને પૂર્તિ માટે બોલવું તો પડશે. તો ત્યાં શ્રી હૈરાયજી સમજાવે છે કે ભાઈ આવશ્યક વચન બોલો, અનાવશ્યક વચનનો ત્યાગ કરો, સાવધાન રહો. ગમે ત્યાં ગમે તેઓ ગમે તેનો સંગ ન કરો. જાકે સંગતે કુમતી ઉપડે, ઉપજે પડે ભજન મે ભંગ. તો સંગના ભયના લીધે આશ્રમ છોડીને ભાગી રહ્યા છે. એમને જોઈને દ્વૈપાયન એટલે કે શ્રી વ્યાસજી, દ્વૈપાયન દ્વીપમાં રહ્યા અને દ્વીપમાં રહીને સાધના કરી એટલે દ્વૈપાયન કહેવાયા. એ દ્વૈપાયન એ શ્રી વ્યાસજી શુકદેવજીને જોઈને વિરહ કાતર આજુહાવ જ્યાં ભાગવા લાગ્યા, તો એ પુત્ર પ્રેમના લીધે કે આ શુકદેવ જન્મની સાથે ભાગ્યો, મારી સાથે સત્સંગ પણ ન થયો. અને જ્યાં શુકદેવજીને ભાગતા જોયા તો એ વ્યાસજી પણ એમની પાછળ પાછળ, હે પુત્ર પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ, હે પુત્ર કરીને પુકારવા લાગ્યા. પણ શુકદેવજી આગળ આગળ, વ્યાસજી પાછળ પાછળ. શ્રી આચાર્ય મહાપ્રભુજી અહીંયા ખૂબ સુંદર વ્યાખ્યા કરી શ્રી સુબોધનીજી અંતર્ગત, કે અહીંયા આ જ શ્લોકમાં પુત્રેતી શબ્દ મૂક્યો છે. નિયમ અનુસાર, સંસ્કૃતના કાયદા અનુસાર શ્રી આચાર્યજી બતાવી રહ્યા છે કે જ્યારે કોઈને બોલાવવું હોય, જબ કિસી કો પુકારતે હૈ તો પુકારતે સમય સંધિ કરને મે નહીં આતી. અહીંયા જે શબ્દ છે પુત્રેતી, શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અહીંયા જ્યાં પુકારી રહ્યા છે શુકદેવજીને, તો પછી અહીંયા શબ્દ આવવો જોઈએ પુત્ર ઇતિ, પુત્ર ઇતિ. પણ અહીંયા શબ્દ છે પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. શ્રી આચાર્યજી ત્યાં ગુઢાર્થ પ્રગટ કરી રહ્યા છે, સુબોધનીમાં સમજાવી રહ્યા છે, શું કામ અહીંયા પુત્રેતિ શબ્દ આવ્યો. કે એ પુત્ર પ્રેમના લીધે, વાત્સલ્ય ભાવના લીધે એમનું હૃદય એટલું વિરહકાતર બન્યું છે, વિરહાતુર બન્યું છે. અને જ્યારે હૃદયમાં વિરહ ભાવ હોય, હૃદય ગદગદિત હોય, એવા સમયમાં આપણા મુખમાંથી પુકાર અવાજ નીકળતો નથી. હૃદય ભરાયેલું હોય ને પ્રેમ ભાવથી, ત્યારે પછી આમ અવાજ ન નીકળે, જોશ જોશથી અવાજ પણ દબાઈ જાય. એટલે આ અહીંયા શ્રી શુકદેવજીને પુકારતા સમય વ્યાસજીનું હૃદય વાત્સલ્ય ભાવના લીધે એટલું ગદગદિત થયું છે, એટલે પુકારી પણ નથી શકતા. એટલે અહીંયા શબ્દ મૂક્યો પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. એવા શ્રી શુકદેવજી મહારાજ જ્યાં વનમાં જઈ રહ્યા છે વ્યાસજી પાછળ પાછળ, પણ શ્રી શુકદેવજી કેવા છે, સર્વભૂત હૃદય, સર્વભૂતાનામ પ્રાણીનામ રત હૃદયમ અયાતે પ્રેરયતિ ઇતિ સર્વભૂત હૃદય તમ સર્વભૂત હૃદયમ. સર્વ પ્રાણીઓના હૃદયમાં પ્રવેશ કરીને જે પ્રેરણા કરે એને સર્વભૂત હૃદય કહેવાય. એટલે વ્યાસ શુકદેવજી માનો વૃક્ષની લતા પતાઓને પ્રેરિત કરતા વ્યાસજીને કહી રહ્યા છે, તરવો વિનેદુ, ત્યાંની લતા પતાઓ હલીને, અણદ અવ્યક્તે શબ્દ, અવ્યક્ત રૂપથી માનો વૃક્ષ કહી રહ્યા છે કે હે વ્યાસજી, આપ આપના પુત્રની પાછળ ન જાઓ, એને સમાજના કલ્યાણ માટે હે એને સમર્પિત કરી દો, એને છોડો. જેમ અમારા વૃક્ષમાં ફલ આવી જાય છે તો એ ફલનો ઉપભોગ સમાજ કરે છે, એવી રીતે શ્રી શુકદેવજી તો આપ જ્ઞાનરૂપી વૃક્ષના સુંદર ફલ છે, એ ફલને આપ સમાજને સમર્પિત કરો, એની પાછળ પાછળ ન જાઓ.
વૃક્ષો કહી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ વૃક્ષ પણ વૈષ્ણવ છે, વૃક્ષને પણ શબ્દ છે, વૃક્ષને પણ વાણી છે, પણ એ વાણી એ શબ્દને એની ભાષાને હરેક કોઈ સમજી નથી શકતું. વૈષ્ણવની વાણી વૈષ્ણવ સમજી શકે, સંતની વાણી સંત સમજી શકે. એટલે ગુઢાર્થ દીપિકા અંતર્ગત ખૂબ સુંદર ભાવ પ્રગટ કર્યો કે આ વૃક્ષો વ્યાસજીને શું કહી રહ્યા છે. હે વ્યાસ, વયમ સ્થાવરાઃ અસ્માકં ફલ સ્વરૂપા બહવઃ પુત્રા જાયન્તે નશ્યંતિ ચ ન વયમ શોચામઃ. ભવાંસ્તુ જંગમઃ જ્ઞાનીનાં શિરોમણિ ભાગવતઃ કલાવતારશ્ચ. અર્થાત્ શોચતિ ઇત્યાશ્ચર્યમ નૈતત્વૈ ઉપરયુજ્યતે ઇતિઃ. વૃક્ષો માનો કહી રહ્યા છે વ્યાસજીને કે અસ્માકં ફલ સ્વરૂપા બહવઃ પુત્રા જાયન્તે નશ્યંતિ ચ ન વયમ શોચામઃ. તો ભવાંસ્તુ જંગમઃ જ્ઞાનીનાં શિરોમણિ, અરે આપ તો જ્ઞાનીઓ કે ભી શિરોમણિ હૈ, ભગવદ અવતાર રૂપ છો, અને હમારા ફલ જેમ પૃથ્વી ઉપર પડે છે, સમાજ એનો ઉપભોગ કરે છે, તો અમે એને નથી વિચારતા, તો આપ તો જ્ઞાનીનાં શિરોમણિ છો, તો પછી આપનું આ ફલ જ્યારે જઈ રહ્યો છે સમાજ કલ્યાણ માટે, તો પછી આપ એની શું કામ ચિંતા કરી રહ્યા છો, એને સમાજમાં સમર્પિત કરી દો. વૃક્ષ વૈષ્ણવ અને એની વૈષ્ણવની ભાષા વૈષ્ણવ સમજે. વૃક્ષના શબ્દ છે, વૃક્ષમાં જીવન છે, અને ઈ જ વૃક્ષ તો આપણા, આપણે પણ જે ટકી રહ્યા છે, આપણું પણ જીવન એ પણ વૃક્ષના લીધે જ તો છે. વૃક્ષ ન હોય તો આપણું જીવન ટકે ક્યારે? એનાથી જ તો આપણને ઓક્સિજન મળી રહ્યા છે. આજે આપણે સમાજમાં જોઈએ છીએ, સંસારમાં ધીરે ધીરે વૃક્ષ નષ્ટ થાય છે, વૃક્ષોને કાપવામાં આવે છે. શાસ્ત્રકારો, હા, ઇવન આધુનિક વિજ્ઞાન, આ વાત તો ભારતના જગદીશચંદ્ર બોઝ જે વૈજ્ઞાનિક છે, એ જગદીશચંદ્ર બોઝ એ વૈજ્ઞાનિક આ વાત સિદ્ધ કરી છે કે વૃક્ષને કાન પણ છે, વૃક્ષને મુંહ પણ છે, એ સાંભળે પણ છે, એ બોલે પણ છે, પણ એની ભાષા હરેક કોઈ સમજી નથી શકતું. એટલે જ આપણા ભારતમાં પણ વૃક્ષ બચાવ, વૃક્ષ બચાવ, લોકો સ્વાર્થમાં આવીને વૃક્ષોને કાપી રહ્યા છે, જેનાથી આ બધું, આ જે આ વાતાવરણ, એન્વાયરમેન્ટ, આ બધા જે ચેન્જ થઈ રહ્યા છે, આ બધું એ જ નું પરિણામ છે ને. પ્રકૃતિ ને મનુષ્ય નાશ પહોંચાવે તો પછી એ જીવ પોતે બચી ન શકે. વૃક્ષનું રક્ષણ થવું જોઈએ. હા, ક્યાંક આવશ્યકતા અનુસાર એવી વ્યવસ્થા પણ થવી જોઈએ કે વૃક્ષ આવશ્યકતા અનુસાર ક્યાંક વૃક્ષને કાપવા પડે, પણ એની સાથે કાયદો હોવો જોઈએ કે એક વૃક્ષ કપાય તો બીજા 5 વૃક્ષ વાવવાના. કંઈક એવો કાયદો, જેમ હમણાં વચ્ચે કાયદો આવ્યો ને ઉત્તરાખંડમાં ને નદી, કે ભાઈ એને જીવંત સ્વરૂપ માનવામાં આવ્યું, અને જીવંત સ્વરૂપ ત્યાંના કોર્ટે એ વાત કરી નિર્ણય આપ્યો, ચુકાદો, બહુ એ સારી વાત. અને એવા કાયદા તો આખા ભારત વર્ષમાં આવે એ આવશ્યકતા છે કે કાયદો, કે જે સરિતા છે, નદી છે, જીવનવંત છે, અને એનું જે હાનિ પહોંચાડશે, તો જેમ ચેતનવંત જીવનને કોઈ હાનિ પહોંચાડે તો પછી એ દંડનો ભાગી છે, એને દંડ આપવામાં આવશે. એવી રીતે સરિતા નદી પણ એ જીવનવંત છે, જીવ છે એની અંદર, તો એને પણ કોઈ મલિન કરશે, ગંદુ કરશે, તો એને એ દંડનો પાત્ર થશે. એવી વાત હમણાં થોડા દિવસ પહેલા જે ન્યૂઝમાં આવી, આ બધાને ખ્યાલ હશે, અને ખૂબ એ સારું નિર્ણય. આવો જ નિર્ણય વૃક્ષ માટે પણ કરવાની આ કથાના માધ્યમથી સદવિચાર. હું તો એ જ કહીશ કે ક્યાંક આવશ્યકતા અનુસાર વૃક્ષ કપાય તો એનો દંડ કોઈ કાપે છે પોતાના સ્વાર્થના લીધે, અનીતિમાં આવીને, તો એનો દંડ એને મળવો જોઈએ.
कारण के वृक्ष तो जीवन है और उसी से तो हम सबका जीवन टिका हुआ है। आ बात पण विचारवा जेवी छे के नहीं, एनो पण दंड होवो जोईए। अने क्यांक आवश्यकता अनुसार न छूटके करवू पड़े तो ई एक वृक्ष साथे बीजा पांच वृक्ष वावो। आवा कंई कायदाओ आवी जाय ने, आ बधी जे समस्याओ छे એ સમસ્યાઓનું ધીરે ધીરે હલ થઈ શકે છે। તો વૃક્ષ વૈષ્ણવ હૈ, વનસ્પતયઃ વૈષ્ણવ, એ વનસ્પતિ વૈષ્ણવ હૈ। વ્યાસજી પાછળ, શુકદેવજી આગળ આગળ વૃક્ષો એને સમજાવે છે। ત્યાં જ અપ્સરાઓ સ્નાન કરી રહ્યા હતા, વ્યાસજીને જોઈને લાજ આવી। વ્યાસજીએ પ્રશ્ન કર્યો, અરે તમારી આગળથી આ 16-17 વર્ષનો છોકરો, કિશોર અવસ્થાનો છોકરો ગયો, તમને એનાથી શરમ ના આવીને હું 60 વર્ષનો ઘરડો ને મારાથી તમે શરમાવ? અપ્સરાઓ કેવા લાગી, ક્ષમા કરજો વ્યાસજી, પણ આ જે બધી અવસ્થાઓ, આ કિશોર અવસ્થા, આ વૃદ્ધા અવસ્થા, આ યુવા અવસ્થા, આ બાલ્ય અવસ્થા, આ પ્રૌઢ અવસ્થા, આ સ્ત્રી, આ પુરુષ, આ બધા ભેદ આપની અંદર છે, આપના પુત્રની અંદર આવા કોઈ પણ પ્રકારના ભેદ નથી। એવા શ્રી સુખદેવજી મહારાજ, સુખદેવજીને આપણે બધા વંદન કરીએ। તો પ્રથમ શ્લોકમાં ભાગવતના મુખ્ય નાયકનો પરિચય પ્રાપ્ત કર્યો, બીજા શ્લોકમાં ભાગવતના મુખ્ય વક્તા એવા શ્રી સુખદેવજીના સ્વભાવનું વર્ણન કર્યું। तो आइए अब कथा का श्रवण करने के लिए सीधे चलते हैं नैमिषारण्य। नैमिषे सुतमासीनम् अभिवाद्य महामतिम् कथामृतरसास्वाद कुशल शौन को ब्रवित अज्ञान द्वांत विध्वंस कोटि सूर्य सम प्रभ सूताख्यादि कथा सारम मम कर्ण रसायनम। नैमिषारण्य क्षेत्र જ્યાં શૌનક આદિ ઋષિઓ 1000 વર્ષ સુધી યજ્ઞ ચાલે એવા યજ્ઞનો પ્રારંભ ત્યાં થયો, અને એ નૈમિષારણ્ય ક્ષેત્ર ત્યાં સૂતજીનું આગમન થયું। નૈમિષ એટલે ક્ષણનો ત્રીજો ભાગ। એક એવી પૌરાણિક કથા આવે છે કે જ્યારે દેવતાઓને યજ્ઞ કરવું હતું ત્યારે બ્રહ્માજીને પૂછ્યું કે આપ બતાવો એ ક્ષેત્ર, એ સ્થાન પર બેસીને અમે યજ્ઞ કરીએ તો યજ્ઞ ફલિત થાય। અને એ સમયે બ્રહ્માજીના મનમાંથી એક મનોમય ચક્ર પ્રગટ થયું અને બ્રહ્માજી આજ્ઞા કરી કે આ ચક્રની પાછળ જાઓ અને જ્યાં એ ચક્ર શાંત થાય એ ક્ષેત્રને, એ ભૂમિને સર્વોત્તમ માનીને તમે ત્યાં યજ્ઞ કરો, એ સફળ થશે। એ મનોમય ચક્ર ચાલ્યું, દેવતાઓ પાછળ પાછળ ગયા, એક સ્થાન ક્ષેત્રમાં આવીને ચક્ર શાંત થયું, એ જ સ્થાન ક્ષેત્ર એટલે નૈમિષારણ્ય ક્ષેત્ર। નરણ્યમ ઇતિ અરણ્યમ, એવું એ સુંદર શાંતિમય ક્ષેત્ર એટલે કે નૈમિષારણ્ય ક્ષેત્ર। इसका मतलब ये है, ये हमारा मन जो है चक्र के भांति भटकता ही रहता है, चलता ही रहता है, गोल 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 चक्र के ऊपर फरतू रहे। आ मन के ऊपर है, बैठा अहियां छे पण मन क्या ने क्या पहुंची जाए।